અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની સામે આવેલ સાર હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી. મળી રહેલ માહિતી મુજબ હોસ્પિટલના સાતમા માળે રૂમ નંબર 706માં એસીમાં શોર્ટ સર્કિટ થતા જ આગ લાગી હતી, જેના કારણે રૂમનું સમગ્ર ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું. જો કે સદનસીબે રૂમમાં કોઈ દર્દી હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા જ 5 ફાયર ફાઈટર હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. હોસ્પિટલની પર્સનલ ફાયર સેફ્ટી સિસ્ટમની મદદથી આગ ઉપર ગણતરીની મિનિટોમાં જ કાબુ મેળવી લઈ વધુ નુકસાન થતા અટકાવાયું હતું. સાલ હોસ્પિટલના સાતમા માળે સ્પેશિયલ રૂમ નંબર 706ની અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના બનેલી હતી. ત્યાં દિવાલ ઉપર ફિટ કરેલા પંખામાંથી શોર્ટ સર્કિટ થઈને નીચે જે સોફો પડ્યો હતો એના ઉપર તણખો પડ્યો હોય અને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે, કોઈ ઈજા કે જાનહાની નથી. પેશન્ટોને બધાને સહી સલામત સેફ કરી લેવામાં આવેલા છે અને આગ સંપૂર્ણપણે કાબૂમાં છે, કોઈ ઈજા જાનહાની થયેલી નથી. ફાયર સેફ્ટી સિસ્ટમ જે લોકોની સિસ્ટમ ઇનબિલ્ટ જે સિસ્ટમ છે એનાથી જ આગ ઓલવી છે, એટલે સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં હતી એટલે ફાસ્ટ રિસ્પોન્ડ કરી શક્યા અને જેના કારણે આગ વધુ જલ્દી આપણે કાબૂમાં આવી અને આપણે વધારે નુકસાન થતું અટકી શક્યું છે. દર્દીઓને તેમના સગા સંબંધીઓની અવર જવરથી ભડચક રહેતી સાલ હોસ્પિટલમાં આગ લાગવાથી આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જ મોટું નુકસાન કે જાનહાની થઈ નથી, પરંતુ મોટી સંખ્યામાં લોકોની અવર જવર ધરાવતી એવી મહત્વપૂર્ણ હોસ્પિટલમાં આગ લાગતા હોસ્પિટલની સેફ્ટીની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. સેફ્ટીના અનેક દાવા છતાં આવા બનાવ બાદ પોતાના જીવનની રક્ષા માટે આવતા લોકો હવે હોસ્પિટલમાં પણ જતા ડર અનુભવી રહ્યા છે. કેમેરામેન નિલેશ મકવાણા સાથે મહેશ ચૌધરી, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.